नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित आजना वीडियो में बाळको आपणे रंगो विषे परिचय मेळवीशुं। तो अहींया बाळको घणा बधा रंगो आपेला छे। शुं आपेलुं छे? रंगो। कुदरते आपणे घणी बधी वस्तुओ आपी छे ने बाळको, जेम के मनुष्य, पशु पक्षी, वृक्षो, एवी घणी बधी वस्तुओ छे जे कुदरती छे अने एमनामां पण घणा बधा रंगो छुपायेला छे ने बाळको। तो अहींया आपणे घणा बधा रंगो आपेला छे, तो ए रंगोमां आपणे कुदरती कई वस्तुओ होय छे तेनो आजे आपणे परिचय मेळवीशुं। तो अहींया छे बाळको सौ प्रथम काळो। कयो छे बाळको? काळो। तो चलो काळा रंगनुं शुं होय छे बाळको? तो तमने खबर हशे, बोलो काळा रंगनुं शुं होय? तो काळा रंगनो कागड़ो होय, जे कुदरती छे, एटले के भगवानना बनावेलो छे, એટલે કે મનુષ્યએ બનાવેલો નથી, કાગડો છે। ત્યાર પછી માણસના વાળ, એ પણ કેવા રંગના હોય છે? કાળા રંગના। ત્યાર પછી બાળકો બીજો રંગ છે સફેદ। તો ચલો સફેદ રંગનું શું હોય છે બાળકો? તો સફેદ રંગનું દૂધ, દહીં, છાશ, ત્યાર પછી હંસ, પછી બતકનો રંગ, હંસનો રંગ, એ બધા કેવા રંગના છે? સફેદ રંગના છે ને બાળકો, સફેદ રંગના। ત્યાર પછી આ છે બાળકો ત્રીજો રંગ છે લાલ। કયો રંગ છે? લાલ। તો લાલ રંગનું શું હોય છે બાળકો? તમને ખબર જ હશે કે લાલ રંગનું ટામેટું હોય છે। ત્યાર પછી સફરજનનો રંગ પણ કેવો હોય છે? લાલ હોય છે ને બાળકો, લાલ। તો બાળકો ટામેટાનો રંગ લાલ, સફરજનનો રંગ પણ લાલ। ત્યાર પછી બાળકો આ છે લીલો। કયો છે? લીલો। તો ચલો લીલા રંગનું શું હોય છે? તો લીલા રંગમાં વૃક્ષના પાંદડા હોય છે। વૃક્ષના પાંદડાનો રંગ કેવો હોય છે? લીલો। ત્યાર પછી શાકભાજી, આપણે જે રોજ ખાઈએ છીએ ને શાકભાજી, એમાં પણ ઘણી બધી શાકભાજી લીલા રંગની હોય છે, જેમ કે તાંદરજો, પાલક, મેથી, ત્યાર પછી એવી ઘણી બધી, પછી મરચાં, તુવેરો, એ બધી શાકભાજી કેવા રંગની હોય છે? લીલા રંગની હોય છે। ત્યાર પછી બાળકો વાદળી। કયો રંગ છે? વાદળી। તો ચલો બાળકો વાદળી રંગનું શું હોય છે? તો વાદળી રંગનો આકાશ હોય છે। આમ તો ઘણી બધી એવી વસ્તુ હોય છે માનવે બનાવેલી કે આવી રંગોવાળી હોય છે, પરંતુ આકાશ કેવા રંગનું હોય છે? વાદળી રંગનું હોય છે। ત્યાર પછી બાળકો આ છે ગુલાબી। કયો રંગ છે? ગુલાબી। તો ગુલાબ કેવા રંગનું હોય છે? ગુલાબી રંગનું હોય છે। એવા ઘણા બધા ફૂલો હોય છે જે ગુલાબી રંગના હોય છે। ત્યાર પછી બાળકો આ છે પીળો। કયો રંગ છે? પીળો। તો પીળા રંગનું શું હોય છે? લીંબુ। લીંબુનો આકાર કેવો હોય છે? લીંબુનો રંગ પીળો હોય છે ને, પીળો। ત્યાર પછી કેળાનો રંગ પણ કેવો હોય છે? પીળો। કેળાની છાલ ઉપરની હોય છે એ પીળા રંગની હોય છે, ને લીંબુનો રંગ પણ પીળો હોય છે। ત્યાર પછી આ છે બાળકો કથ્થાઈ, એટલે કે કોફી। કેવો છે? કોફી। તો કોફી રંગનું શું હોય છે બાળકો? તમને ખબર જ હશે કે આપણે વૃક્ષનું જે થડ હોય છે, એ થડની ઉપર જે છાલ હોય છે કેવા રંગની હોય છે બાળકો? કથ્થાઈ રંગની હોય છે ને। ત્યાર પછી ચીકુ। ચીકુનો રંગ પણ કેવો હોય છે? કોફી હોય છે ને। ત્યાર પછી કેસરી। તો કેસરી રંગનું શું હોય? તો કેસરી રંગનો આપણે રાષ્ટ્રધ્વજ હોય છે, તેમાં સૌથી ઉપરનો રંગ કેવો હોય છે? કેસરી હોય છે ને, કેસરી। અને ઘણા બધા ફૂલો પણ કેસરી રંગના હોય છે, આપણે ગલગોટો હોય છે ને એ ફૂલનો રંગ પણ કેસરી હોય છે, અને રાષ્ટ્રધ્વજમાં આપણે સૌથી ઉપરનો રંગ પણ કેસરી હોય છે। ત્યાર પછી બાળકો અહીંયા કયો રંગ આપેલો છે? પોપટી। કયો? પોપટી। તો પોપટનો રંગ કેવો હોય છે? પોપટી। અને ઘણા બધા વૃક્ષના પાંદડા પણ પોપટી રંગના હોય છે, અને પોપટનો રંગ પણ પોપટી હોય છે। ત્યાર પછી બાળકો આ છે ભૂરો, આસમાની ભૂરો, એટલે કે કબૂતરનો રંગ કેવો હોય છે? આવો રાખોડી રંગનો હોય છે ને કબૂતરનો રંગ, તો કબૂતરનો રંગ કેવો હોય છે? રાખોડી રંગનો। ત્યાર પછી આ છે ફાલસા। ઘણા બાળકોએ ફળમાં જે ફાલસા આવે છે એ ખાધેલા હશે,
એનો રંગ કેવો હોય છે? ફાલસા. તો આ છે ફાલસા રંગ. જો બાળકો અહીંયા ઘણા બધા આપણને રંગો આપેલા છે, તો આ રંગો કેટલા માનવ સર્જિત હોય છે? જે માનવે સર્જા જે માનવે બનાવેલી વસ્તુઓ હોય છે એમાં પણ આ રંગો હોય છે, અને કુદરતે બનાવેલી હોય એ વસ્તુઓમાં પણ આ રંગો હોય છે. તો તમારે પણ ઘરે દરેક વસ્તુઓ જે હોય એ મમ્મીને પૂછવાનું કે મમ્મી આ કયો રંગ છે, એમ દરેક વસ્તુ રંગોનો પરિચય મેળવવાનો. હવે ત્યાર પછી બાળકો આપણે ગબડતી અને સરકતી વસ્તુઓ વિશે પરિચય મેળવીશું. તો બાળકો ગબડવું અને સરકવું, તો આપણે ગણિત ગમ્મત ધોરણ 1 એમાં ગબડવું અને સરકવું, આ છે પ્રકરણ ગબડવું અને સરકવું. તો ઘણી એવી વસ્તુ હોય છે કે જે ગબડતી હોય છે, અને ઘણી વસ્તુ એવી હોય છે જે સરકતી હોય છે, અને ઘણી એવી વસ્તુઓ છે જે ગબડતી પણ હોય છે અને સરકતી પણ હોય છે. તો ચલો અહીંયા આપણે દેખીએ કે આ છે દડો. તો દડાને કોઈ સપાટી નથી તેથી તે ગબડે છે. જ્યારે આ બોક્સ એટલે કે આ ડબ્બા જેવું છે એને સપાટી છે એટલે તે સરકે છે. તો ચલો આપણે જોઈએ. તો બાળકો આ છે દડો. શું છે? દડો. તો દડો ગબડે કે સરકે? તો બાળકો દડો ગબડે. કેમ ગબડે? કારણ કે તેને સપાટી નથી. છે સપાટી, તે બધી જ બાજુથી ગોળ છે તેથી તે બધી બાજુથી ગોળ ગોળ ગબડે છે. ગબડે છે ને બાળકો. ત્યાર પછી લખોટી. આ શું છે? લખોટી. તો લખોટી પણ દેખો તમે, લખોટી પણ ગબડે છે. ત્યાર પછી બાળકો સરકે. અને એ વસ્તુ કેમ ગબડી? કારણ કે તેને કોઈ બાજુઓ કે ખૂણા નથી. ત્યાર પછી આ છે ડસ્ટર. તો ડસ્ટર સરકે, આપણે ધક્કો મારીએ તો સરકે છે, ગબડીને આગું જતું નથી. કેમ? કારણ કે એને શું છે? સપાટી છે. છે ને સપાટી. એવી રીતના આ છે નોટબુક. તો નોટબુક ગબડશે કે સરકશે? તો સરકે. એ લખોટી અને દડાની જેમ ગબડીને જશે નહીં, એ ફક્ત સરકે. કેમ? કે તેને બાજુ છે. ડસ્ટરને પણ બાજુ છે અને નોટને પણ બાજુ છે. અને જેને બાજુઓ હોય તે સરકે, અને જેને બાજુઓ ના હોય તે ગબડે. ત્યાર પછી બાળકો ઘણી વસ્તુ એવી હોય છે જે ગબડતી પણ હોય છે અને સરકતી પણ હોય છે. તો જેમ કે આ છે ગુંદરનું રીલ. દેખો આ ગબડે પણ છે અને સરકે પણ છે. સરકે છે ને બાળકો. અને એની ઉપરા તરી, એક પછી એક ઉપરા તરી થપ્પી પણ થાય છે. તો તમને ખબર પડી ને કે અમુક વસ્તુ ગબડે અને અમુક વસ્તુ સરકે. અને દડો છે, લખોટી છે, એ બધી વસ્તુઓ ગબડે છે. તો હવે તમને ખબર પડી ને કે કઈ વસ્તુ ગબડે અને કઈ વસ્તુ સરકે છે.